જય જીનેન્દ્ર, આપણે મંગલાચરણ કરી અને સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. સમયસાર ભગવાન કુંદકુંદાચાર્ય રચિત, સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં નિર્જરા અધિકારમાં ગાથા 199 સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. હવે આગળ સ્વાધ્યાય શરૂ કરીએ. 199 ગાથામાં ઘણો વિસ્તાર કરવામાં આવ્યો અને રાગથી ભગવાન આત્મા જુદો છે અને એ જ રીતે બીજા બધા પદને બદલીને પણ વાત એ રીતે કરવામાં આવી કે દ્વેષ, મોહ, ક્રોધ, માન, માયા, લોભ એ બધાથી પણ ભગવાન આત્મા જુદો છે, એટલે કે હું એનાથી જુદો છું, મારો એ સ્વભાવ નથી, હું તો પ્રત્યક્ષ જે અનુભવમાં આવું એવો જ્ઞાયક ભાવ છું એમ સમ્યક દ્રષ્ટિ જાણે છે, એવું જ અનુભવે છે અને એવું જ શ્રદ્ધે છે. આ રીતે સમ્યક દ્રષ્ટિ પોતાને જાણતો અને રાગને છોડતો થકો, રાગને એટલે આ બધાને છોડતો, દ્વેષ, મોહ, ક્રોધ, માન, માયા, સર્વવિભાર ભાવને છોડતો થકો, એ નિયમથી જ્ઞાન વૈરાગ્ય સંપન્ન હોય છે એમ હવે કુંદકુંદાચાર્ય ભગવાન ગાથા 200માં કહે છે. ગાથા 200. એવમ સમ્યક દૃષ્ટિ આત્માનં જાનાતિ જ્ઞાયક સ્વભાવમ ઉદયમ કર્મ વિપાકમ ચ મુચ્યતિ તત્વમ વિજાનન. ગુજરાતીમાં ગાથા છે. સુદ્રષ્ટિ એ રીત આત્મને જ્ઞાયક સ્વભાવ જ જાણતો ને ઉદય કર્મ વિપાક રૂપ તે તત્વ જ્ઞાયક છોડતો. ગાથાના અર્થમાં કહે છે કે એવમ સમ્યક દ્રષ્ટિ આત્મનમ જ્ઞાયક સ્વભાવમ જાણાતી. આ રીતે સમ્યક દ્રષ્ટિ આત્માને એટલે પોતાને, પોતાના આત્માને, પોતાના નિજ સ્વરૂપને કેવું જાણે છે? તો કે જ્ઞાયક સ્વભાવ જાણે છે. પોતે ભગવાન આત્મા જ્ઞાયક સ્વભાવ જ છે. આ રીતે સમ્યક દ્રષ્ટિ આત્માને એટલે પોતાને જ્ઞાયક સ્વભાવ જાણે છે. ચ તત્વમ વિજાનન કર્મ વિપાકમ ઉદયમ મુચ્યતિ. એટલે કે અને તત્વને અર્થાત યથાર્થ સ્વરૂપને જાણતો થકો કર્મના વિપાકરૂપ ઉદયને છોડે છે. સમ્યક દ્રષ્ટિ આત્માને જ્ઞાયક જાણે છે અને તત્વને એટલે યથાર્થ સ્વરૂપને એ જાણે છે અને એમ જાણતો થકો કર્મના વિપાકરૂપ ઉદયને છોડે છે, ત્યાગે છે. ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે આ રીતે સમ્યક દ્રષ્ટિ સામાન્યપણે અને વિશેષપણે પરભાવ સ્વરૂપ સર્વભાવોથી વિવેક એટલે ભેદ જ્ઞાન કરીને, ભિન્નતા કરીને ટંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવ
જેનો સ્વભાવ છે એવું જે આત્માનું તત્વ તેને સારી રીતે જાણે છે. સામાન્યપણે અને વિશેષપણે બે વાત લીધી, સામાન્યપણે એટલે બધાને અને વિશેષપણે એટલે એક એક કરીને જે આપણે 16 પ્રકારે વાત લીધી એ પ્રમાણે રાગને દ્વેષને મોહને માયાને દરેક દરેક વસ્તુને એક એક વસ્તુ ને વિશેષપણે એટલે એ મારાથી જુદી છે એ હું નહીં, અને સામાન્યપણે એટલે સમગ્રપણે. એટલે આ રીતે સમ્યક દ્રષ્ટિ સામાન્યપણે અને વિશેષપણે પરભાવ સ્વરૂપ સર્વભાવોથી વિવેક કરીને પરભાવ સ્વરૂપ જે પોતાના આત્માના લક્ષ્ય થતા નથી પરંતુ પરના લક્ષ્ય થતા જે ભાવ છે જે વિકલ્પ છે જે દશા છે એને પોતાથી ભિન્ન માને છે ભિન્ન જાણે છે એટલે એવો વિવેક રાખીને જે આત્માના લક્ષ્ય થાય છે એ જ મારું એ જ હું એ જ સ્વ એ સિવાય પર લક્ષ્ય થાય જે કંઈ થાય છે તે બધું મારાથી જુદું છે એવો વિવેક એને છે એવું ભેદ જ્ઞાન એને છે. સ્વથી જુદું શું છે એનું ભેદ જ્ઞાન છે એટલે એને એવો જ વિવેક છે કે આ હું નહીં. સ્વથી જુદો ભગવાન આત્મા પર ભાવ રૂપે જે કંઈ છે જેટલું છે એ બધાને પોતાથી જુદું ભિન્ન જાણે છે અનુભવે છે એવો વિવેક એને સદાય હોય છે. સમ્યક દ્રષ્ટિને એ વાત કંઈ યાદ કરીને કરવી પડે છે એમ નથી. પોતે કોણ છે એનું જ્ઞાન અને ભાન જેને છે એને પોતાની દ્રષ્ટિમાં પોતે ભગવાન આત્મા જ દેખાય છે, બીજું કાંઈ દેખાતું નથી. જેને સમ્યક દર્શન થયું છે એ પોતાને વર્તમાન પર્યાય તરીકે નથી જાણતો પરંતુ પોતે ભગવાન આત્મા સિદ્ધ સમાન ત્રિકાળી જ્ઞાયક છે એમ જ જાણે છે. અને એમ જાણતી વખતે એને કાંઈ શબ્દોની જરૂર પડે છે એમ નથી. એમ જાણે છે અનુભવે છે ત્યારે એને કાંઈ શબ્દોની જરૂર નથી કે હું સિદ્ધ સમાન છું કે જ્ઞાયક છું કે એવા શબ્દોની જરૂર નથી. પણ પોતાના સ્વરૂપને જેવું શુદ્ધ અનુભવ્યું છે એવું શુદ્ધ પોતે છે એ વાત હવે નિશ્ચયથી પાક્કી થઈ ગઈ છે અનુભવમાં આવી ગઈ છે એટલે પોતે એ જ છે એમાં કોઈ શંકા રહેતી નથી. એટલે પોતાના સ્વરૂપને એમ જ જાણે છે. કોઈ પણ સમયે એ પોતે પોતાના શુદ્ધ સ્વરૂપને એ જાણે છે એટલે કે એ જ છે એમ જ એ વર્તે છે એ પરિણમે છે. આપણે મનુષ્ય તરીકે જન્મથી પોતાની જાતને માનતા આવ્યા છીએ તો કોઈ પણ પ્રકારે આપણે વેશ ભજવીએ, કોઈ નાટકની અંદર કોઈ પ્રાણીનો વેશ લઈએ અને બધું કરીએ એ પ્રમાણે ચાર પગે ચાલીએ અને બધું કરીએ તે છતાંય કંઈ આપણું પોતાનું અંદરમાંથી મનુષ્યપણું ચાલ્યું ગયું છે એની માન્યતા ચાલી ગઈ છે એમ તો થતું નથી. એ વખતે કંઈ આપણે આપણી જાતને જે વેશમાં છીએ એ વેશ પણ અનુભવતા નથી. અને એથી આગળ વધીને એમ કહીએ કે આ મનુષ્યપણું છે અને જે ઓળખાણ છે વર્તમાનમાં થોડા વર્ષોની જ છે, છતાં એ ઓળખાણ સાથે કેટલું ઓતપ્રોતપણું થઈ જાય છે કે હું રમેશ, હું ડૉક્ટર, આ જે ઓળખાણ જે છે એ ઓળખાણ થોડા વર્ષોની છે તે છતાંય એ ઓળખાણ સાથે કેટલું ઓતપ્રોતપણું છે. કે નાટકમાં ભાગ લઈએ અને કોઈ બીજો વેશ ભજવીએ, રાજાનો વેશ ભજવીએ કે પ્રધાનનો કે ભિખારીનો ગમે તે વેશ ભજવીએ, છતાંય અંદરમાંથી પેલું ક્યાં જાય છે હું રમેશ છું, ડૉક્ટર છું, હું પુરુષ છું, આ વાત ક્યાં જાય છે. એ વેશ ભજવીએ છીએ ત્યારે એ વાત તો સતત રહે છે, એ વાતને કંઈ યાદ કરવી નથી પડતી, શબ્દો દ્વારા એને યાદ નથી કરવી પડતી, પણ છતાંય એ જ વાત રહે છે કે હું આ જ છું, હું આ છું, એ વાત સતત રહે છે. એના તરફ લક્ષ કર્યા વિના પણ એ એમ જ રહે છે કે હું રમેશ છું, ડૉક્ટર છું, હું પુરુષ છું. શબ્દ વિના એનું લક્ષ કર્યા વિના પણ એ જ વાત રહે છે. ભલે બહારમાં વેશ પહેર્યો હોય, કોઈક રાજાનો વેશ પહેર્યો હોય અને ડ્રામા કરી રહ્યા હોય, ગમે તે કંઈ ચાલતું હોય, લાંબો ડ્રામા હોય, 3 કલાકનો ડ્રામા હોય,
અરે કદાચ ક્યાંક એકાદ દિવસ સુધી એવા ડ્રામાના પાઠમાં જ રહેવાનું થતું હોય તો પણ અંદરમાં જે પડ્યું છે એ ક્યાં જાય છે? એટલે એને પોતાનું સ્વરૂપ માન્યું છે એટલે એ વાત તો રહે છે, તો પછી અહીંયા સમ્યક દ્રષ્ટિને જ્યારે પોતાના સ્વરૂપનો અનુભવ થાય, પોતાનું શુદ્ધ સ્વરૂપ કેવું છે એને એનો અનુભવ થાય અને અલૌકિક આનંદ સહિત એનું વેદન અને એનું જ્ઞાન એવી એની દશા થઈ હોય, એ વાત એને કેવી રીતે ભૂલાય? એને જે પોતાનું સાચું સ્વરૂપ માને છે એટલે એને ત્યાં કાંઈ શબ્દોની જરૂર પડતી નથી કે આ હું છું અને આ બીજું બધું પર છે, એમ કાંઈ શબ્દોની જરૂર પડતી નથી. એ ભેદ જ્ઞાન તો સહજ હોય છે, એવો વિવેક એને સહજ છે કે આ હું ને બીજું બધું પર છે, એવો વિવેક એને સહજ હોય છે. એટલે અહીંયા તો વિસ્તાર કરીને સમજાવ્યું છે કે સામાન્યપણે અને વિશેષપણે એ પરભાવ સ્વરૂપ સર્વભાવોથી વિવેક કરીને, પણ એ વિવેક તો સહજ થાય જ છે. પોતે કોણ છે એ વાત હવે નક્કી છે, નિશ્ચિત થઈ ગઈ છે, એનો પાકો નિર્ધાર થયો છે, એટલે હવે બીજું બધું જુદું છે, પોતાથી જુદું છે, પોતે એ રૂપે નથી, એમાં કાંઈ એને વિસ્મય લાગતું નથી, એમાં એને કાંઈ યાદ કરવા જેવું લાગતું નથી, એમાં કાંઈ એને દબાણવશ કંઈ કરવું પડે એમ થતું નથી. એ તો સહજ દશા છે કે બીજું બધું પોતાથી જુદું છે. અને પોતે કોણ છે એ વાત પણ એટલી જ ખ્યાલમાં આવી છે કે પોતે એક જ્ઞાયક ભાવ છે, ટંકોત્કીર્ણ, એક જ્ઞાયક ભાવ જેનો સ્વભાવ છે, એવું પોતાનું સ્વરૂપ છે, એવું આત્માનું સ્વરૂપ છે એટલે કે પોતાનું સ્વરૂપ છે, એને એ પોતે સારી રીતે જાણે છે. સારી રીતે જાણે છે એટલે કે એ તો સહજ દશા છે. અને એ રીતે તત્વને જાણતો સ્વભાવના ગ્રહણ અને પરભાવના ત્યાગથી નિપજવા યોગ્ય પોતાના વસ્તુત્વને વિસ્તારતો, પ્રસિદ્ધ કરતો, ફેલાવતો, કર્મના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલા સમસ્ત ભાવોને છોડે છે. એમ એ પોતાના સ્વરૂપને જાણે છે. એને વધારે આગળ સમજાવતા આચાર્ય કહે છે કે એ રીતે તત્વને જાણતો, તત્વને જાણતો એટલે તત્વને યથાર્થ સ્વરૂપે જાણતો, જગતના બધા જ પદાર્થો પોતાથી ભિન્ન છે ને પોતે એનાથી જુદો છે, એમ એ તત્વને જાણતો અને સ્વભાવના ગ્રહણ પોતે જે રૂપે છે એ જ રીતે પોતાને એ ગ્રહે છે, એટલે પોતે એ રૂપે પરિણમે છે, અને પરભાવના ત્યાગથી જે પોતાનો સ્વભાવ નથી, પોતાનું નથી, સ્વના લક્ષે નથી, એ બીજું બધું જ પર છે, એવા બધા જ પર લક્ષે થતા ભાવને એ છોડે છે, એટલે પરભાવના ત્યાગથી નિપજવા યોગ્ય પોતાના વસ્તુત્વને વિસ્તારતો. પરભાવનો પૂર્ણપણે ત્યાગ એને શ્રદ્ધામાં, અનુભવમાં, વર્તનમાં છે, તેથી માત્ર વિસ્તાર તો પોતાના સ્વરૂપનો જ છે. પોતે કોણ છે એની જ એક વાત રહી જાય છે, એટલે પોતાના વસ્તુત્વને વિસ્તાર તો પોતે જે છે તેને, એટલે કે સ્વભાવ પોતાનો જેવો છે તેને એ પ્રસિદ્ધ કરે છે. વિસ્તારતાનો અર્થ અહીંયા ગુરુદેવે બહુ સરસ રીતે સમજાવ્યો છે, એ આપણે પ્રવચનમાંથી લઈશું. પણ વિસ્તાર કરવો એટલે જે શુદ્ધ ભાવ છે એવો ભાવ એને વારંવાર થયા જ કરે છે, એમાં ને એમાં એ રાચી રહે છે, એમ એનો વિસ્તાર થાય છે. વસ્તુત્વને વિસ્તાર તો, જો દ્રવ્ય તો જેવું ને જેવડું છે તેવું ને તેવડું જ છે, અનંત ગુણોનો પિંડ ભગવાન આત્મા એવો ને એવો જ છે, પણ એનો જે ભાવ પોતાનું દ્રવ્ય એનો ભાવ એ વસ્તુત્વને વિસ્તારતો, એ ભાવ એ જ્ઞાયક ભાવ એને એ વારંવાર ચિંતવનમાં લેતો, એ રૂપે થતો, એમાં ને એમાં જ રાચી રહેતો, એમ એને પ્રસિદ્ધ કરે છે. પ્રસિદ્ધિ ક્યાં કરે છે? બારમાં કોઈને કરે છે એમ નહીં, એ પોતે પોતાની પ્રસિદ્ધિ પોતાને કરે છે, એને પોતાને જ એ પ્રસિદ્ધિ પ્રાપ્ત થાય છે, એટલે એમાં એ રહ્યો છે, એમાં એ લીનતા કરે છે, એમ એ પોતાના સ્વરૂપને અનુભવે છે, એમ એ વસ્તુત્વને વિસ્તારતો. અને એમ જ્યારે વસ્તુત્વને વિસ્તારતો કયો એટલે સહજ રીતે જ પછી
ઉપયોગ તો વિશેષતાથી સ્વરૂપ તરફ જ રહે છે, અને બહારમાં ઉપયોગ હોય ત્યારે પણ મુખ્યતા તો સ્વરૂપની જ રહે છે. તેથી કર્મના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલા સમસ્ત ભાવોને એ ત્યાગે છે, એટલે કે સહજ એનો ત્યાગ થઈ જાય છે. કર્મ ઉદય છે, કર્મના ઉદયો એનો વિપાક એ હવે ખરી જવાનું છે, એ કર્મ જળ કર્મ એ હવે ખરી જશે, એટલે એનો સ્થિતિબંધ પૂરો થયો છે, એનો વિપાક આવ્યો છે. અને એવા વિપાકના નિમિત્તે થતા જે ભાવ છે એવા ભાવ હવે એને થતા નથી. એને એ કર્મના વિપાક અને એવા વિપાકના નિમિત્તે જે સંયોગો છે એ સંયોગોનું લક્ષ થતું નથી. એ સંયોગો છે તો એને દૂરથી જ માત્ર જાણવા દેખવાવાળો રહે છે, એટલે એના લક્ષે થતા જે ભાવ છે એ ભાવ સહજ રીતે છૂટે છે. કર્મનો ઉદય, એના નિમિત્તે જે સંયોગો સર્જાયા, લક્ષ્મી આવી, કાર આવી, કોમ્પ્યુટર આવ્યું, આ બધું જે આવ્યું એ કર્મના ઉદયના નિમિત્તે આવ્યું. કર્મનો ઉદય છે, કર્મ તો જળ કર્મ છે. કર્મ જળ છે અને આ Just 5 weeks ago, shaking hands with Kessler Institute CEO Bonnie Evans would have been impossible for Bob Franco. કર્મનો ઉદય જળ છે અને એ જળ એ પેલા સંયોગોથી, સંયોગી પદાર્થોથી એ જુદું છે, એટલે કે એવા કર્મના ઉદયના નિમિત્તે જે સંયોગો છે એ સંયોગોનું હવે સમ્યક દ્રષ્ટિને લક્ષ થતું નથી. સમ્યક દ્રષ્ટિને એનું લક્ષ એટલા માટે થતું નથી કે એને પોતાનું સ્વરૂપ સમજાયું છે અને એમાંથી એને આનંદ અને જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે, એટલે હવે એને પરમાં કોઈ આશ્ચર્ય નથી, પરમાં કોઈ સુખ બુદ્ધિ નથી, પરમાં કોઈ રુચિ નથી, એટલે એને એના તરફ એવા કોઈ ભાવ થતા નથી. માત્ર એને એને જાણવા દેખવાવાળો રહે છે, એનામાં એને તન્મયતા થતી નથી. એટલે એવા ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલા સમસ્ત ભાવોને એ છોડે છે. તેથી તે સમ્યક દ્રષ્ટિ નિયમથી જ્ઞાન વૈરાગ્ય સંપન્ન હોય છે એમ સિદ્ધ થયું. વૈરાગ્ય કેવો છે? જ્ઞાન સહિતનો વૈરાગ્ય છે. જ્ઞાન કોનું છે? પોતાના આત્માનું જ્ઞાન છે. અને જ્ઞાન સહિત વૈરાગ્ય છે એટલે એને પર તરફની રુચિ રહી નથી, પર તરફ હવે એને ઉદાસીનતા છે. જો ઉદાસીનતા અને પ્રમાદમાં ઘણો ફેર છે. ઉદાસીનતાનો અર્થ પ્રમાદ નથી થતો, ઉદાસીનતામાં એના તરફની રુચિ નથી, એના તરફનું મહત્ત્વ નથી, એના તરફનું મહાત્મા ગયું છે અને એમાંથી કાંઈ મને મળે છે એમ નથી, એટલે એવી ઉદાસીનતા છે. અને આવી ઉદાસીનતા કંઈક બીજું પ્રાપ્ત થયું હોય ત્યારે જ હોય, નહીંતર આવી ઉદાસીનતા લાંબો સમય ટકે નહીં. પોતાનું સ્વરૂપ જેને પ્રાપ્ત થયું છે, એનું જેને જ્ઞાન અને ભાન છે, એવા સમ્યક દ્રષ્ટિને જ એવી ઉદાસીનતા હોય, એટલે એવો વૈરાગ્ય હોય. પર તરફની ઉદાસીનતા એટલે પરના લક્ષ્ય થતા ભાવ, એના તરફ પણ એને અરુચિ, એની ઉદાસીનતા, એવો વૈરાગ્ય હોય છે, એ વિતરાગી ભાવ છે. આગળ ભાવાર્થમાં પંડિતજી કહે છે કે જ્યારે પોતાને તો નાયક ભાવરૂપ સુખમય જાણે અને કર્મના ઉદયથી થયેલા ભાવોને આકુલતારૂપ દુઃખમય જાણે, ત્યારે જ્ઞાનરૂપ રહેવું અને પરભાવોથી વિરાગતા એ બંને અવશ્ય હોય જ છે. શું કહ્યું? કે જ્ઞાયક ભાવરૂપ સુખમય પોતાને જાણે છે, પોતે જ્ઞાયક ભાવરૂપ, માત્ર સ્વનું જ્ઞાન કરવાવાળો એ સુખી છે એમ એ પોતાને જાણે છે. પોતાને સુખની પ્રાપ્તિ પોતાના સ્વરૂપમાંથી થાય છે. પોતે ભગવાન આત્મા માત્ર જ્ઞાતા છે, દ્રષ્ટા છે, બાકી કોઈનો કરતા નથી.
અને પોતાને સુખ શાંતિ આનંદની પ્રાપ્તિ પોતાના સ્વરૂપમાંથી થાય છે એટલે એમ જ એ જાણે છે. એટલે જ્ઞાન અને આનંદ બેની જ વાત લીધી છે, બે મુખ્ય વાતને લઈ. અને અહીંયા પંડિતજી કહે છે કે જ્ઞાયક ભાવરૂપ સુખમય જાણે છે, પોતાને જ્ઞાયક ભાવરૂપ સુખમય જાણે છે, અને એનાથી વિરુદ્ધ જે કર્મના ઉદયથી થયેલો ભાવ છે એ ભાવ છે તે દુઃખમય છે. એને લીધે આકુળતા થાય છે, ચિંતા થાય છે, આત્મપ્રદેશોનું કંપન થતાં દુઃખની પ્રાપ્તિ થાય છે, એવા ભાવને લીધે આશ્રવ થતાં નવા કર્મનો બંધ પડે છે અને ભવના ભ્રમણ થાય છે. એટલે કર્મના ઉદયથી થયેલ જે ભાવ, એટલે કર્મના ઉદયની સાથે જોડાતા જીવને જે ભાવ થયા છે એ બધા ભાવ જીવને દુઃખરૂપ છે એમ એ સમ્યક દ્રષ્ટિ બરાબર જાણે છે. તેથી પોતે જ્ઞાનરૂપ રહે છે, પોતે પોતાના જ્ઞાયક સ્વભાવ પ્રમાણે એ જ્ઞાનરૂપે રહે છે, બધાને જાણવા દેખવાવાળો જ રહે છે, એમ એ સુખમાં રહે છે. એટલે જ્ઞાયક ભાવરૂપ સુખમય જાણી અને પોતે જ્ઞાનરૂપ રહી અને સુખી થાય છે. અને પરભાવોથી વિરાગતા, પરભાવોને છોડવા પણ, એટલે પરના લક્ષ્ય થતા બધા જ ભાવો પોતાથી જુદા છે, અન્ય છે, પોતાને સુખરૂપ નથી પરંતુ દુઃખરૂપ છે, પોતાને એ બંધનું કારણ થાય છે એમ એ જાણીને એનાથી એ દૂર રહે છે. એટલે એને છોડે છે એવી વિરાગતા, એટલે જ્ઞાન અને વૈરાગ્ય એ બંને અવશ્ય હોય જ છે. આ વાત પ્રગટ અનુભવ ગોચર છે, એટલે સમ્યક દ્રષ્ટિને અનુભવમાં આવે છે. એ જ્ઞાન વૈરાગ્ય જ સમ્યક દ્રષ્ટિનું ચિહ્ન છે. એવા જ્ઞાન વૈરાગ્ય દ્વારા સમ્યક દ્રષ્ટિ બીજાને પણ જણાઈ જાય છે. એનો એ જ્ઞાન અને વૈરાગ્યનો ભાવ એ એના મુખ પર તરી આવે છે. સમ્યક દ્રષ્ટિને મળવાનું થાય અને આપણને એટલો અભ્યાસ હોય અને આપણે એ સમજતા હોઈએ તો સમ્યક દ્રષ્ટિ એની વાણી, એના વર્તન દ્વારા આપણને ઓળખાયા વિના રહે જ નહીં. આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે વાત કરી છે એને આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 7મો, એમાં પાના નંબર 80 ઉપર સમયસાર ગાથા 200 મથાળું. જો મથાળું છે એમાં વાત મહત્વની છે એટલે આપણે મથાળું લઈએ. અહીંયા કહે છે કે સમ્યક દ્રષ્ટિ પોતાને જાણતો અને રાગને છોડતો થકો નિયમથી જ્ઞાન વૈરાગ્ય સંપન્ન હોય છે, એમ હવેની ગાથામાં કહે છે. ગુરુદેવ કહે છે જુઓ, જોયું, સ્વને જાણતો અને રાગને છોડતો એમ કહ્યું છે. વિકાર થાય છે તો પોતાની પર્યાયમાં પોતાથી જ, પણ તે પોતાનો સ્વભાવ નથી એમ જાણી જ્ઞાની તેને છોડે છે. વિકારને છોડે છે એમ કહ્યું ને, રાગને છોડે છે, સ્વને જાણતો અને રાગને છોડતો, એવા શબ્દોનો વિસ્તાર ગુરુદેવે આ રીતે કર્યો કે પોતાનો સ્વભાવ રાગરૂપ નથી. વિકાર જે થાય છે એ થાય તો છે પોતાની પર્યાયમાં, પરંતુ પોતાનો સ્વભાવ નથી, પોતાનું એ સાચું સ્વરૂપ નથી, એ પોતાનું સત્વ નથી, પોતાના ગુણને કારણે નથી, એમ એ બરાબર સમજી વિચારી જાણી અને પોતાના સ્વભાવને જાણ્યા પછીથી એની રુચિને છોડે છે, એની દ્રષ્ટિને છોડે છે, એટલે એમ એ રાગને છોડે છે. આ રાગ તે હું નહીં, હું તો શુદ્ધ જ્ઞાતા દ્રષ્ટા આત્મા છું, આવી અંતરદૃષ્ટિના બળે એ રાગને છોડતો તે જ્ઞાની નિયમથી જ્ઞાન વૈરાગ્ય સંપન્ન હોય છે. નિયમથી જ્ઞાન વૈરાગ્ય સંપન્ન હોય છે, અગાઉ પણ એ વાત ગાથામાં આવી છે. નિયમથી એને જ્ઞાન અને વૈરાગ્ય હોય છે, અને એવી શક્તિ દ્વારા જ, એ પોતે સ્વમાં ટકીને રહે છે. જ્ઞાન વૈરાગ્યની શક્તિ દ્વારા સ્વમાં રહે છે.
સ્વમાં ઉદ્યમી થાય છે, સ્વમાં લીનતા અને સ્થિરતાનો પુરુષાર્થ કરે છે. જો જ્ઞાન વૈરાગ્ય નથી તો કાંઈ થતું નથી. એટલે સમ્યક દ્રષ્ટિને નિયમથી જ્ઞાન વૈરાગ્ય હોય છે એવી શક્તિ હોય છે. ટીકા ઉપરના પ્રવચનમાં કહ્યું કે આ રીતે સમ્યક દ્રષ્ટિ સામાન્યપણે અને વિશેષપણે પરભાવ સ્વરૂપ સર્વભાવોથી વિવેક કરીને ટંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવ જેનો સ્વભાવ છે એવું જે આત્માનું તત્વ તેને સારી રીતે જાણે છે. એટલે ગુરુદેવે અહીંયા એમ કહ્યું કે અહીં સમ્યક દ્રષ્ટિની વાત છે. સમ્યક દ્રષ્ટિ કોને કહીએ કે જેણે પુણ્ય પાપના ભાવથી ભેદ કરીને પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવનું ભાન કર્યું છે તે સમ્યક દ્રષ્ટિ છે. પોતાના શુદ્ધ સ્વભાવ ભાવનું ભાન જ્ઞાન કર્યું છે અનુભવ સહિત એ સમ્યક દ્રષ્ટિ છે. સામાન્યપણે એટલે સમગ્ર વિકારને, બધા જ વિકારને, અને વિશેષપણે એટલે વિકારના રાગ દ્વેષ આદિ એક એક ભેદને કે જે પરભાવ સ્વરૂપ છે તેને છોડે છે. પછી એ ભલે પુણ્યભાવ હો કે પાપનો ભાવ હો, એ બે વિકાર ભાવ વિભાવ ભાવ એ પરભાવ છે અને એવા પરભાવને છોડે છે. તે ભર પરભાવ સ્વરૂપ સર્વભાવોને જુદા કરીને એનો ભેદ કરીને છોડતો થકો ધર્મી જ્ઞાન આનંદ સ્વરૂપ ભગવાન આત્માને ઉપાદેયપણે ગ્રહણ કરે છે. ભગવાન આત્મા પોતાનું નિજ શુદ્ધ સ્વરૂપ એને ઉપાદેય ગણી, એને ઉપાદેય ધારી, એને ઉપાદેય શ્રદ્ધિ અને એમ એ પોતાના સ્વરૂપને ગ્રહણ કરે છે. વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર એમ ફરમાવે છે કે પુણ્યના વિકલ્પથી પણ ભિન્ન પડીને ટંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવ જેનો સ્વભાવ છે એવું આત્મતત્વ હું છું. શુભાશુભ ભાવથી રહિત હું ભગવાન આત્મા જ્ઞાયક છું એમ જ્ઞાની અનુભવે છે. આત્માનું તત્વ નિજ સત્વ જાણક સ્વભાવ એક જ્ઞાયક ભાવ છે. આત્માનું તત્વ, આત્માનું સત્વ, નિજ સત્વ કહો એ શું છે કે એ જ્ઞાયક ભાવ. જાણવું 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 એ સિવાય આત્મામાં બીજું કાંઈ નથી. એને કાંઈ કરવા પણ નથી, એને કાંઈ ભોગવવા પણ નથી. પોતે ભગવાન આત્મા કૃત્ય કૃત્ય છે, પરિપૂર્ણ છે. એને બહારની કોઈની અપેક્ષા નથી, બહારમાંથી એને કાંઈ પ્રાપ્ત કરવાનું નથી. એ પોતે જ સંપૂર્ણ છે, પરિપૂર્ણ છે. એને બધું જ અંદરમાંથી જ પ્રાપ્ત થયેલું જ છે. એ કૃત્ય કૃત્ય છે. એવો ભગવાન આત્મા જેના લક્ષમાં આવ્યો છે, જેની દ્રષ્ટિમાં આવ્યો છે, એને પર્યાયમાં એવો અનુભવ થાય છે. ભગવાન આત્માનું જેવું સ્વરૂપ છે એવું એને પર્યાયમાં અનુભવાય છે. કે પોતે જ્ઞાન સ્વભાવી છે, ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી જ છે એવો અનુભવ એને પર્યાયમાં થાય છે. દયાદાન આદિ રાગના શુભ ભાવના પુણ્યના પરિણામ એ કંઈ આત્માનું સત્વ નથી. એ તો પરભાવ છે, પરના લક્ષ્ય થતો ભાવ છે. જ્ઞાની સર્વ પરભાવોથી ભિન્ન પડીને, જુદો પડીને, બધા જ પરભાવોથી જુદો પડીને સ્વના લક્ષ્ય રહે છે. એટલે પરના લક્ષ્ય થતા ભાવોને બરાબર જાણે છે. એટલે જે જે ભાવ છે, પરના લક્ષ્ય થતા જે જે ભાવ છે, એ બધા ભાવને પોતાથી જુદા પાડીને એટલે પોતે એનાથી જુદો ઉપર તરતો રહે છે. એટલે જ્ઞાની સર્વ પરભાવથી ભિન્ન પડીને એક જ્ઞાયક સ્વભાવી નિજ ચૈતન્ય તત્વને અનુભવે છે. એમાં એને કાંઈ શબ્દો દ્વારા કરવું પડે છે એમ નથી. પોતે જે છે તેને જ એ અનુભવે છે, પોતાનામાં જ રહે છે. એને સમ્યક જ્ઞાન છે અને એને એવો વૈરાગ્ય પ્રગટ થયો છે એટલે પર પ્રત્યેની ઉદાસીનતાનો ભાવ અને પરના લક્ષ્ય થતા જે વિભાવ ભાવ વિકારી ભાવ એનાથી એ સહજ રીતે જુદો થઈ જાય છે.
એને પોતાનું સ્વરૂપ માનતો નથી, એટલે એને એવા શબ્દો બોલીને એમ કંઈ જુદું પાડવું પડે વારે વારે કે આ હું નહીં એમ કરવું પડતું નથી. એ સહજ દશા છે. પોતે કોણ છે એનું એક વખત જાણપણું થયું છે એટલે પછી પોતે પોતાપણે રહે છે, પોતે પોતાપણે રહે છે. એમ એ સર્વ પ્રભાવથી પોતે જુદો પડી અને પોતાના જ્ઞાયક સ્વભાવી નિજ ચૈતન્ય સ્વરૂપને અનુભવે છે. હવે આ વાત કરી, આવો ધર્મ બતાવ્યો, આવી સમ્યક દ્રષ્ટિની શ્રદ્ધા માન્યતા દર્શાવી, મહાપુરુષોનો પુરુષાર્થ અહીંથી શરૂ થાય છે એમ જ્યારે દર્શાવ્યું, ધર્મની શરૂઆત અહીંથી થાય છે એમ બધી વાત કરી, તે છતાં રાગના રશિયાને પરમા કંઈક કરું તો કંઈક કર્યું કહેવાય એવી જેની બુદ્ધિ છે, જેને હજી એવી શુભ ભાવની બુદ્ધિ છે અને કંઈક ક્રિયા દ્વારા ધર્મ થાય એવી ઊંધી માન્યતા છે, એને હજી સંતોષ નથી થતો. કેમ કે શાસ્ત્રનો અભ્યાસ ન હોય ને એટલે આ વાત બને. માત્ર ચીલા ચાલુ કોકે કહ્યું એટલે એ પ્રમાણે એ ગીતો ગાઈ નાખે એટલે પૂજા થઈ ગઈ એમ માને, પણ એને ખબર નથી કે પૂજામાં એને કયો ભાવ હતો, પૂજા કરતો હતો ત્યારે કેવો ભાવ હતો એ તો કાંઈ ખબર નથી. એ ચોખા મૂકતો હતો ત્યારે એને ચોખાનો ભાવ હતો એ તો એ ભૂલી ગયો. એને પ્રભુનું લક્ષ નહોતું, એને ચોખામાં લક્ષ હતું. ફૂલ મૂકતો હતો તો ફૂલમાં લક્ષ હતું, એટલે એમાં ક્યાં પૂજા આવી. અને ગીત ગાતો હતો તો ગાવામાં લક્ષ હતું, એમાં અંતરમાં પ્રભુ પ્રત્યેનો સાચો અહોભાવ પણ આવતો નથી. અને છતાં એમ માને છે કે અમે તો પૂજા કરીએ છીએ, દ્રવ્ય પૂજા કરીએ અને ભાવ પૂજા કરીએ, અને ભલા ભગવાન તું શું ભાવ પૂજા કરવાનો છે. એટલે એવાને આવા પ્રશ્ન થાય, એટલે એમાં એને એમ પ્રશ્ન કર્યો કે આમાં કરવાનું તો કાંઈ આવ્યું નહીં, તમે જે માર્ગ બતાવ્યો ગુરુદેવ એમાં કંઈ કરવાનું તો આવ્યું નહીં, આમાં કરવાનું શું આવ્યું, અમારે શું કરવાનું, આ તમે બધી વાત કરી અમે સાંભળી પણ એમાં કંઈ કરવાનું આવ્યું નહીં, કંઈક કરવાની વાત કરો તો બરાબર, કે તમે આમ ચોખા લેજો અને ચોખાને આમ કેસરથી રંગી નાખજો, એટલે બે જાતના સફેદ અને કેસરી બે ચોખાની બે ઢગલીઓ જુદી કરજો અને સાથે લવિંગ મૂકજો અને વગેરે વગેરે વગેરે, આવું તો કાંઈ આવ્યું નહીં, એવી પૂજાની વાત ના આવી કે કોઈ વ્રતની વાત ના આવી, તો આમાં કરવાનું શું આવ્યું, અમારે તો કાંઈ કરવાનું તો છે નહીં. એને ગુરુદેવ સમજાવે છે કે ભાઈ કરવાનું આવ્યું ને, એ આવ્યું ને કે પુણ્ય પાપના સર્વભાવથી ભેદ કરવો. પુણ્ય એટલે શુભ ભાવને કારણે પુણ્યનો બંધ પડે છે એવા શુભ ભાવ, અને પાપ એટલે કે જેને કારણે પાપનો બંધ પડે છે એવા અશુભ ભાવ, એવા શુભ અને અશુભ ભાવથી પણ હું જુદો ભગવાન આત્મા છું એવો ભેદ પાડવો, એ કરવાનું છે. જીવે કરવાનું શું છે, આખો દિવસ એક જ કામ કરવાનું છે કે આ શુભ કે અશુભ ભાવ તે મારા નહીં, એનાથી જુદો હું શુદ્ધ ભાવ છું, હું ત્રિકાળ માત્ર જ્ઞાયક ભાવ છું, એકમાત્ર જ્ઞાયક ભાવ છું. પુણ્ય પાપના સર્વભાવોથી ભેદ કરવો અને શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ જાણક સ્વભાવી આનંદ સ્વરૂપ ભગવાન આત્માનો અનુભવ કરવો, એ તો એને કરવું નથી. ભગવાન આત્મા પોતે નિજ સ્વરૂપ શુદ્ધ સ્વરૂપ છે, જે સિદ્ધ સમાન છે, એનો અનુભવ કરવો. હવે એવો અનુભવ કરવાની વાત કરીએ એટલે એના તરફ તો જાણે એને કાંઈ થતું જ નથી, રુચિ જ થતી નથી ને, એને એનું મહાત્મા આવે તો રુચિ થાય ને. આટલી વાત કરી, 19 વખત સમયસાર વંચાયું અને બીજા કેટલાય શાસ્ત્રો સોનગઢમાં વંચાયા, પણ એ સોનગઢમાં જેઓ સાંભળતા હતા એમાંના કેટલા પોતે નિર્વિકલ્પ ધ્યાનમાં આવો પુરુષાર્થ કરતા હતા એ પણ પ્રશ્ન છે. સોનગઢ જવાથી ધર્મ નથી થતો. અમે સોનગઢ નિયમિત જઈએ છીએ અને અમે શિબિરમાં પણ હોઈએ છીએ ને વગેરે વગેરે ઘણી બધી વાતો કરે, પણ એમાં તમે જાઓ છો એથી શું થયું, એમાં ક્યાં દાડો વળ્યો, તમે આત્મામાં જાઓ એમ ગુરુદેવે તો કહ્યું છે. ગુરુદેવે તો પોતાના સ્વરૂપમાં જવાની વાત કરી દીધી છે. એ સોનગઢ જાઓ કે જયપુર જાઓ કે દેવલાલી જાઓ એથી કાંઈ દાડો વળવાનો નથી. ક્ષેત્ર સાથે સંબંધ છે કાંઈ, જીવને કોઈ ક્ષેત્ર સાથે સંબંધ છે, આત્માને પોતાનું ક્ષેત્ર છે અને એ ક્ષેત્રમાં એ રહ્યો છે ત્યાં એને અનુભવવાનો છે.
જેવું સત્વ છે એવું સત્વ પર્યાયમાં એણે અનુભવવાનું છે, આટલું કરવાનું છે, એ કરવાને બદલે ફાંફા મારે છે. અમેરિકાથી ઇન્ડિયા આવે છે ને, ઇન્ડિયાથી અમેરિકા જાય છે ને, અહીંથી આમ ફરે છે ને, ત્યાંથી ત્યાં જાય છે ને, અમુકની શિબિરમાં આમ ગયો ને તેમ ગયો ને, પણ ભલા ભગવાન તું તારા આત્મામાં જાને, ગુરુદેવ કહે છે કે કરવાનું તો આ છે, તું શુભાશુભ ભાવોથી જુદો પડ, એનાથી ભેદ જ્ઞાન કર. કેટલો સરસ જવાબ આપ્યો છે ગુરુદેવે, એ 1.5 લીટીનો જે જવાબ છે એનો વિચારવાની જરૂર છે પ્રભુ, ફાંફા મારવાની જરૂર નથી. શું કરવાનું આવ્યું? તો કે કરવાનું એ આવ્યું કે પુણ્ય પાપના સર્વભાવથી ભેદ કરવો અને શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ જાણક સ્વભાવી, જાણક સ્વભાવી એટલે જ્ઞાન સ્વભાવી, જ્ઞાન કરવાવાળો સ્વભાવ, એવા જ્ઞાન કરવાવાળા સ્વભાવી આનંદ સ્વરૂપ ભગવાન આત્માનો અનુભવ કરવો. શું કરવાનું? ભગવાન આત્માના અનુભવ કરવાની અહીંયા તો વાત કરી છે, અને તેમાં જ લીન થવું. અનુભવ કરીને પછી આગળ શું કરવું? તો કે એ ભાઈ પછી એક વખત અનુભવ થયા પછીથી એને એ જ પુરુષાર્થ જારી રાખવો અને એમાં પછી વિશેષતાથી આગળ વધવું, એકાગ્રતા વધારવી અને ઉગ્ર પુરુષાર્થ દ્વારા અંદર લીન થવું, સ્થિર થવું. વર્તમાનમાં સ્થિરતા તો નહીં થાય, એટલે કે શ્રેણી તો નહીં ચડી શકાય, પણ લીનતા તો જરૂર થશે. આને જ જૈન પરમેશ્વર અરિહંત પરમાત્માએ ધર્મ કહ્યો છે. જો ગુરુદેવ કહે છે કે આ કોઈ હું મારા ઘરની વાત નથી કરતો, ભગવાન તીર્થંકરની વાણીમાં આ વાત આવી છે. તીર્થંકર ભગવાન જેટલા તીર્થંકર થયા એ બધાની વાણીમાં આ જ વાત આવી છે, દિવ્ય ધ્વનિમાં આ જ વાત છે. અનાદિનો જૈન ધર્મ આ જ રીતે છે, ગમે તેટલો કાળ ગયો હોય પણ વસ્તુનું સ્વરૂપ, આત્માનું સ્વરૂપ તો શુદ્ધ જ છે, અને એવું શુદ્ધ સ્વરૂપ જેમણે અનુભવ્યું છે એમને સહજ રીતે જ આવો ઉપદેશ નીકળે છે. એટલે એક મહાવીર સ્વામી ભગવાનમાં એમના દિવ્ય ધ્વનિમાં કંઈક જુદો ઉપદેશ નીકળે અને સિમંદર પ્રભુના ઓમકાર ધ્વનિમાં કાંઈ જુદો ઉપદેશ નીકળે અને પહેલાં ઋષભદેવ ભગવાનના વખતમાં એમની ઓમકાર ધ્વનિમાં કાંઈ જુદો ઉપદેશ નીકળતો હતો, એવી કોઈ વાત છે જ નહીં. કેમ કે બધા જ ભગવાન જે જે થયા પૂર્ણ સ્વરૂપ ને જેમણે પર્યાયમાં પ્રગટ કરી દીધું, એ બધા જ પૂર્ણ નાયક સ્વભાવને પ્રાપ્ત કરીને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી અને પોતાનામાં સ્થિર થયા છે, ત્યારે ઈચ્છા વિના સહજ રીતે જે ઓમકાર ધ્વનિ નીકળે છે એમાં એ જ વાત આવે, બીજી કઈ વાત આવે? પોતાના સ્વરૂપમાં પોતે લીન થયા છે, સ્થિર થયા છે, તો પોતાના સ્વરૂપમાં લીન થવું, સ્થિર થવું અને પોતાના પૂર્ણ સ્વરૂપને એમ જ પ્રાપ્ત કરવું, એ સિવાય બીજી વાત શું હોય? પછી એનો બીજો વિસ્તાર હોય. એમાં આ દયાદાન વ્રત તપમાં લાગી રહેવું અને પોતાના સ્વરૂપનું લક્ષ્ય જ ન કરવું અને પોતાની જાતને જૈન કેવડાવવું, એ વાત તો કંઈ આવતી નથી. એટલે ગુરુદેવે કહ્યું છે કે ભાઈ અમે નથી કહેતા, પરમેશ્વર ભગવાને આ વાત કરી છે, પરમેશ્વર અરિહંત પરમાત્મા એ ધર્મ, જૈન ધર્મ આને કહ્યો છે. શ્રી કુંકુંદાચાર્ય આદિ દિગંબર સંતોએ ભગવાનના આડતિયા એટલે પ્રતિનિધિ થઈ અને જગત સામે આ વાત જાહેર કરી છે અને જન્મ મરણથી છૂટવાનો આ જ અલૌકિક માર્ગ છે. આ દયાદાન વ્રત ભક્તિ પૂજા જાત્રા ઇત્યાદિના શુભ ભાવ આવે ન આવે એમ નથી, એ આવવાના જ છે. કેમ કે એ શુદ્ધ ભાવમાં તો ક્યારેક જ જશે, બાકીનો સમય એને શુભ ભાવ આવવાના જ છે. શુભ ભાવની ચિંતા કરવાની જરૂર નથી. આપણે જાણીએ છીએ પેલું ખેતરનું ઉદાહરણ કે ખેડૂત જ્યારે એમાં ખેતી કરે છે અને 100 મણ ઘઉં પકવે છે તો 1000 મણ ઘાસ તો બાય પ્રોડક્ટ તરીકે એને મફતમાં મળે જ છે, એ તો થાય જ છે. એટલે જે શુદ્ધ ભાવમાં જાય છે, થોડી ક્ષણો પર તો એક શુદ્ધ ભાવમાં જે જાય છે એને ઘણો સમય શુભ ભાવ તો રહે જ છે. એટલે શુભ ભાવની અહીંયા કોઈ વાત જ નથી, શુદ્ધ ભાવની વાત કરી છે. શુદ્ધ ભાવનો પુરુષાર્થ છે એમાં ઘણો શુભ ભાવ છે અને એ શુભ ભાવ તો કેવો છે? પુણ્યાનુબંધી પુણ્ય કરાવે એવો છે. એટલે આ દયાદાન વ્રત ભક્તિ પૂજા જાત્રા ઇત્યાદિના ભાવ છે એ બધા શુભ ભાવ છે અને એનો રાગ કરીને બેસી રહેવા જેવું નથી. એ શુભ ભાવ પ્રત્યેનો રાગ છે, એ રાગ અટકવાનું સ્થાન છે. એ રાગને લીધે થઈ અને પ્રભુ તને તારા સ્વરૂપનું મહાત્મા આવતું નથી અને તું તારા સ્વરૂપ બની જતો નથી, એટલે વારંવાર ગુરુદેવે એમ કહ્યું છે કે ભાઈ એ શુભરાગ છે, હવે એનાથી તું આગળ વધ.
એનાથી તું આગળ વધ. એટલે છોકરો ચોથા ધોરણમાં ભણતો હોય ને એને એબીસીડીને થોડાક શબ્દો આવડી ગયા હોય અહીંયા ગુજરાતી મીડિયમમાં હોય અને પછી થોડાક શબ્દો આવડી ગયા હોય એટલે એ ઘેરે જઈને એમ કે મને ઇંગ્લિશ પણ આવડે છે. આ એના જેવી વાત છે. શુભભાવને લીધે એ એમ માની લીધે લે છે કે હું ધર્મમાં છું, હું મોક્ષના માર્ગમાં છું. અરે ભાઈ, શુભભાવથી આગળ વધીને ઘણું બધું કરવાનું છે. તારે શુભભાવને છોડીશ ત્યારે જ આગળ વધારશે, શુદ્ધભાવમાં જવાનું છે. એ શુભરાગ છે, શુભભાવ પ્રત્યેનો જે રાગ છે એ શુભરાગ છે, એનાથી પુણ્યનો બંધ છે. પણ એનાથી કાંઈ ધર્મ નથી પમાતો. ધર્મ જુદી વસ્તુ છે, શુદ્ધ ભાવ છે તે ધર્મ છે. ધર્મ તો એકમાત્ર વિતરાગ ભાવ છે અને તે જ્ઞાયક સ્વભાવના આશ્રયે પ્રગટ થાય છે, પોતાના શુદ્ધ સ્વરૂપના આશ્રયે પ્રગટ થાય છે. આવી વાત છે પ્રભુ, શું વાત કરી એમાં. અહીંયા પાના નંબર 81 ઉપર પાંચમા પેરેગ્રાફમાં મૂળ ગાથાને સમજાવતા ગુરુદેવ કહે છે કે સ્વભાવનું ગ્રહણ અને પરભાવનો ત્યાગ, આ બેમાં આખો સિદ્ધાંત છે. સ્વભાવનું ગ્રહણ અને પરભાવનો ત્યાગ બંને સાથે જ થાય. તમે એકલા પરભાવનો ત્યાગ કરવા ઈચ્છો તો થઈ શકે જ નહીં. સ્વભાવનું ગ્રહણ નથી તો પરભાવનો ત્યાગ ક્યાંથી થાય? અને જેને સ્વભાવનું ગ્રહણ હોય એને પરભાવ પ્રત્યે રુચિ હોય જ નહીં. એ એક સિક્કાની બે બાજુ જેવા છે, બંને સાથે જ હોય. સ્વભાવનું જેને ગ્રહણ થયું હોય એને પરભાવ પ્રત્યે રુચિ હોય નહીં, અને જેને પરભાવને છોડવો છે, પરભાવને ત્યાગ કરવો છે, એને સ્વભાવનું ગ્રહણ હોય હોય ને હોય જ. સ્વભાવનું ગ્રહણ જેને છે એને જ પરભાવનો ત્યાગ છે. આ બેમાં આખો સિદ્ધાંત છે. જ્ઞાની સ્વને, જ્ઞાન આનંદ સ્વભાવી શુદ્ધ જ્ઞાયક ભાવને સ્વ જાણે છે, પોતાનું સ્વરૂપ. જ્ઞાન આનંદ રૂપ છે એ શુદ્ધ ભાવ, એ સ્વ, અને એ જ ઉપાધેય છે. અને અજીવને ભિન્ન, અજીવ જાણે છે એટલે કે એની ઉપેક્ષા કરવા યોગ્ય છે. અજીવ છે એને છોડવા જેવું છે, એના એનું લક્ષ્ય છોડવા જેવું છે. અજીવ તો એનાથી જુદું બહાર પડ્યું છે, એટલે શરીર છે કે આ કપડાં છે, કોમ્પ્યુટર છે, કાર છે, આ બીજું બધું જે કંઈ દેખાય છે, દ્રષ્ટિગોચર થાય છે, ઇન્દ્રિયો દ્વારા જણાય છે, એ બધું એ જડ અજીવ છે. એનું લક્ષ્ય છોડવા જેવું છે. પુણ્ય પાપ આશ્રવ અને બંધને બુરા એટલે અહિતકારી જાણે છે, હે જાણે છે, છોડવાલાયક જાણે છે, અને સંવર નિજરા અને મોક્ષને ભલા એટલે સુખદાયક પ્રગટ કરવા યોગ્ય જાણે છે. આગળ પણ કહે છે છેલ્લા પેરેગ્રાફમાં કે અહીં એમ કહેવું છે કે પુણ્ય પાપ આશ્રવ અને બંધના ભાવ ખરેખર અજીવ તત્વ છે. જ્યારે અંદર એક ચિદાનંદમય જ્ઞાયક સ્વરૂપી ભગવાન આત્મા જીવ તત્વ છે. આ પ્રમાણે આત્માને રાગ તથા આશ્રવથી ભિન્ન પાડીને જ્ઞાયક સ્વભાવને ગ્રહવો, અનુભવવો તે ધર્મ છે, અને આનું નામ સ્વભાવનું ગ્રહણ અને પરભાવનો ત્યાગ છે. આગળ 82મા પાના ઉપર કહે છે કે જ્ઞાની સ્વભાવના ગ્રહણ અને પરભાવના ત્યાગ વડે પોતાનું વસ્તુત્વ વિસ્તારે છે. સ્વભાવનું ગ્રહણ અને પરભાવનો ત્યાગ. હવે આગળ બીજી વાત કરી છે કે એ વાતમાં એ આગળ વધે છે, એકાગ્રતા કરે છે, એનો જ અભ્યાસ કરે છે, વારંવાર કરે છે, એટલે અભ્યાસ કરે છે. અને એમ કરતાં એ શું કરે છે અને તેની પ્રાપ્તિ કરે છે, તો એને માટે આચાર્ય ભગવાને તો શબ્દ મૂકી દીધા કે વસ્તુત્વ વિસ્તારે છે, પોતાનું વસ્તુત્વ વિસ્તારે છે. હવે આ પોતાનું વસ્તુત્વ વિસ્તારે છે એને ગુરુદેવ સમજાવે છે કે વસ્તુત્વ એટલે શું. વસ્તુ પ્રભુ આત્મા છે. વસ્તુ એટલે પ્રભુ આત્મા, ભગવાન આત્મા એ વસ્તુ. અને એનું વસ્તુત્વ એટલે એનો ચિદાનંદ સ્વભાવ, જ્ઞાયક સ્વભાવ, તે એનું વસ્તુત્વ. વસ્તુ છે આત્મા અને એનું વસ્તુત્વ શું છે? તો કે એનો આ સ્વભાવ, ચિદાનંદ સ્વભાવ, જ્ઞાયક સ્વભાવ, એ એનું વસ્તુત્વ. જ્ઞાની પોતાનું વસ્તુત્વ વિસ્તારે છે એટલે પર્યાયમાં વિજ્ઞાનઘન સ્વભાવને પ્રસારે છે. પર્યાયમાં એવા વિજ્ઞાનઘન સ્વભાવને,
ચિદાનંદ સ્વભાવ જ્ઞાયક સ્વભાવને એ દ્રઢ કરે છે, એમાં સ્થિર કરે છે, એમ એ પ્રસારે છે, એને ફેલાવે છે, અર્થાત વિતરાગતાને વિસ્તારે છે. કેમ કે એ કાર્ય જે છે એ કાર્ય તો શું છે, એ તો વિતરાગતા રૂપ કાર્ય છે, એ પરિણતિ તો વિતરાગ પરિણતિ છે. પોતાના સ્વભાવ ભાવમાં રમણતા કરવાનું જેને થાય છે એને તો વિતરાગતા પ્રકૃતિ છે, એટલે એ તો વિતરાગતા છે, એમ થતાં તો નિર્મળ પર્યાય થાય છે, એટલે એ વિતરાગતાને વિસ્તારે છે, વૃદ્ધિગત કરે છે. આવો આ ધર્મ છે. વળી પણ આગળ સમજાવે છે વસ્તુત્વના વિસ્તારને. પાંચમા પેરેગ્રાફમાં કહે છે કે જ્ઞાની સ્વભાવના ગ્રહણ અને પરભાવના ત્યાગ વડે પોતાના વસ્તુત્વને વિસ્તારે છે. એટલે શું કે જ્ઞાની પોતાના જ્ઞાન આનંદ સ્વભાવી આત્માના આશ્રયે જ્ઞાન અને આનંદની પરિણતિને વિશેષ વિશેષ પુષ્ટ કરે છે. ધર્માત્મા પોતાના ચૈતન્ય બિંબ સ્વરૂપ આત્માને ગ્રહે છે, ઉપાદેય કરે છે અને રાગનો ત્યાગ કરે છે, અને એ વિધિ વડે પોતાના વસ્તુત્વનો એટલે કે જ્ઞાન આનંદ સ્વભાવનો વિસ્તાર કરે છે. જ્યારે અજ્ઞાની શું કરે છે, તો કે અજ્ઞાની તો પુણ્યથી ધર્મ થશે એમ માની વિકારને એટલે બંધને જ વિસ્તારે છે. આવો જ્ઞાની અને અજ્ઞાની વચ્ચે તફાવત છે. આગળ 83માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે અહીં કહે છે જ્ઞાની સ્વભાવના ગ્રહણ અને પરભાવના ત્યાગ વડે નિપજવા યોગ્ય પોતાના વસ્તુત્વને વિસ્તારતો કર્મના વિપાકથી ઉત્પન્ન થયેલા સમસ્ત ભાવોને છોડે છે. પોતે પોતાના સ્વરૂપમાં રહીને એકાગ્રતા કરીને એવી વિતરાગ પર્યાયને પ્રગટ કરીને એમ એ વસ્તુત્વને વિસ્તારતો આનંદમાં રહેતો એ કર્મના વિપાકથી ઉત્પન્ન થયેલા સમસ્ત પરભાવોને છોડે છે. હવે અહીંયા લખ્યું ને કે કર્મના વિપાકથી ઉત્પન્ન થયેલા સમસ્ત ભાવોને, એટલે ફરી પાછો કોઈ જીવ એને ઊંધી રીતે પકડે કે જો આ લખ્યું છે ને કે કર્મના વિપાકથી ઉત્પન્ન થયેલા સમસ્ત ભાવો, એટલે આ આવ્યું ને કે કર્મના વિપાકથી આ વિકારી ભાવ થાય એમ તો આવ્યું, પાછી ઊંધી પકડ લેવી હોય અહીંયા એવી ઊંધી પકડ કરે. ગુરુદેવ કહે છે કે ભાઈ કર્મનું તો એમાં નિમિત્તપણું છે, કર્મના વિપાકથી ઉત્પન્ન થયેલા સમસ્ત ભાવ એટલે કર્મના નિમિત્તે, એ તો કર્મનું તો નિમિત્તપણું છે, બાકી ભાવ તો પોતાના છે, પોતાના અશુદ્ધ ઉપાદાનથી એ વિકાર પોતામાં પોતાથી ઉત્પન્ન થયો છે. અને એ જ્ઞાની એને જાણે છે, એને હે જાણે છે, છોડવા લાયક જાણે છે. કોઈ પણ ભાવ હોય, શુભ ભાવ હોય કે અશુભ ભાવ હોય, એ બધા એ પોતાને પોતાથી થાય છે, એમાં પેલા કર્મનો ઉદય કાંઈ કરતો નથી. પણ જ્યારે કથનમાં આવે ત્યારે એમ કહેવામાં આવે કે કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલા, એટલે કર્મનો ઉદય છે ને એનું નિમિત્ત, એ નિમિત્તે પોતાને જે ભાવ થયા છે એ ભાવની વાત કરી છે. ગમે તે ભાવ હોય, એવો ભાવ હોય કે જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય, તે ભાવને પણ જ્ઞાની હે એટલે છોડવા લાયક જાણે છે. જો તીર્થંકર ગોત્ર બંધાય એટલે ગોત્રની વાત લીધી છે. આપણે કર્મની 8 પ્રકૃતિ જાણીએ છીએ, 4 ઘાતી અને 4 અઘાતી. એ 4 અઘાતીમાં આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય, એ 4 અઘાતી પ્રકૃતિ છે. એમાં ગોત્ર એક પ્રકૃતિ છે, એ કર્મની પ્રકૃતિ છે. આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય, એ 4 અઘાતી કર્મની પ્રકૃતિ છે. એમાં ગોત્ર નામ ગોત્ર છે એ એક કર્મની પ્રકૃતિ છે, અને એ કર્મ પ્રકૃતિ બંધાય એવું ઊંચું ગોત્ર, અને એ પ્રમાણે એવું શરીર નામકર્મ, એટલે એવું શરીર તીર્થંકર ભગવાનને પરમ ઔદારિક શરીર જન્મથી હોય છે, અને એવું જ ગોત્ર હોય, ઊંચું ગોત્ર હોય, અને જે બધા અતિશયો 34 અતિશયો વગેરે જે છે એ બધું એ પુણ્યના ફળરૂપે હોય છે, એ બધું પુણ્યને કારણે છે. પણ પોતે જે વિતરાગતા પ્રગટ કરે છે પોતાના સ્વરૂપમાં, પોતે સ્થિર થઈ જાય છે, એ કંઈ પુણ્યને કારણે નહીં, એ પોતાના પુરુષાર્થને કારણે.
તીર્થંકર ભગવાન કેવળ જ્ઞાન પ્રગટ કરે છે એ પોતે પોતાના પુરુષાર્થથી કરે છે, પણ તીર્થંકર નામ ગોત્ર અને એવું પરમ ઔદારિક શરીર અને આતિશયો અને આ બધું જે છે એ બધું પુણ્યને કારણે હોય છે. એટલે એવો ભાવ, એવો શુભભાવ કે જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય તે ભાવ પણ શું છે, એ શુભભાવ છે. અને એવો ભાવ છે, એવો ભાવ પણ અટકવાનું સ્થાન છે. એટલે કોઈ પણ શુભભાવ છે ખરેખર તો અટકવાનું સ્થાન છે, ત્યાં અટકીને રહેવાય નહીં. જે શુદ્ધ ભાવનો પુરુષાર્થ કરે એને એવા શુભ ભાવ આવ્યા વિના રહેતા પણ નથી, પણ છતાંય એ શુદ્ધ ભાવનો પુરુષાર્થી એ શુભ ભાવમાં રહેતો નથી. એને છોડીને, એ છોડવા લાયક છે એમ સમજીને, એને હે માનીને એ પોતે પોતાના શુદ્ધ સ્વરૂપનો પુરુષાર્થ કરે છે. એટલે ગુરુદેવે અહીંયા એમ કહ્યું છે કે જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય તે ભાવ, એવો શુભ ભાવ પણ જ્ઞાની તો છોડે છે, એને છોડવા લાયક જાણે છે, એને હે જાણે છે, એટલે એને સમજે નહીં ને એટલે એને બધું અઘરું લાગે. ગુરુદેવ કહે છે કે જો અંદર છે કે નહીં, કર્મના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલા સમસ્ત ભાવો ને જ્ઞાની છોડે છે. સમસ્ત ભાવ એટલે બધા જ ભાવ આવી ગયા, કોઈ પણ ભાવ હોય, શુભ ભાવ છે ને, દરેક ભાવને જ્ઞાની છોડે છે. છોડે છે એટલે એને ઉપાદેય નથી માનતો, એનામાં એ રાચી રહેતો નથી. જો એમાં રાચી રહેશે તો એ શુદ્ધ ભાવમાં જશે જ નહીં, તો ધર્મ ક્યાંથી થશે? શુભ ભાવમાં રહેવાથી ધર્મ તો થતો નથી, એમાં તો બંધ જ થશે. એટલે શુદ્ધ ભાવમાં જવા માટે એ શુભ ભાવને છોડવો જ રહ્યો, આ તો તર્ક દ્વારા પણ સમજાય એવું છે. એટલે એનો અર્થ એ થયો કે જે પણ ધર્મી છે, જે જ્ઞાની છે, એ બધાએ શુભ અને અશુભ બધા વિકલ્પોને છોડે છે. આખો દિવસ બિચારા આ સંસારની હોળીમાં, વેપાર ધંધામાં, બાયડી છોકરામાં થી ઊંચા આવે નહીં, એટલે પછી આ વાત ક્યાંથી સમજાય? આ તો નવરાશ લઈને સમજવા જેવી વાત છે એમ કહે છે ગુરુદેવ. કોઈ વાર ભક્તિને ઉપવાસ કરે અને જાત્રાએ જાય એટલે એમ સમજે કે આપણે તો ધર્મ થઈ ગયો, પણ એમ ધર્મ થતો નથી. ઉલટું એમ ધર્મ માનવો એ તો મિથ્યાત્વની પુષ્ટિ છે. છેલ્લા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે જુઓ, જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય તે ભાવ પણ કર્મના ઉદયનો વિપાક છે એમ જ્ઞાની જાણે છે, અને એમ જાણતો તે સમસ્ત પર ભાવોને છોડે છે. તેથી તે સમ્યક દ્રષ્ટિ નિયમથી જ્ઞાન વૈરાગ્ય સંપન્ન હોય છે. આગળ ભાવાર્થ ઉપરના પ્રવચનમાં પારા નંબર 84 પર ગુરુદેવ કહે છે કે અહીંયા બે ગુણને લઈ અને પંડિતજીએ વાત કરી છે. પંડિતજીએ શું કહ્યું કે જ્યારે પોતાને તો જ્ઞાયક ભાવ સ્વરૂપ સુખમય જાણે એમ કહ્યું ને, એટલે અહીંયા બે ગુણ લીધા, જ્ઞાયક અને સુખની વાત કરી. એટલે એક જ્ઞાનને લીધું અને સુખને લીધું. એટલે ગુરુદેવ કહે છે કે બે ગુણ લીધા છે. ભગવાન આત્મા જ્ઞાયક સ્વભાવ રૂપ છે અને અતિન્દ્રિય આનંદમય સુખમય છે, એમ બે ગુણ લીધા. જ્ઞાની પોતાને આવો જાણે છે, અનુભવે છે, અને કર્મના ઉદયથી થયેલા ભાવોને આકુલતારૂપ દુઃખમય જાણે છે. પંડિત જયચંદજીએ આ ટૂંકું કરી અને સમજાવી દીધું છે, બે ગુણ લઈ અને સમજાવી દીધી વાત. પાંચ મહાવ્રત આદિનો જે વિકલ્પ થાય, એ વિકલ્પ જે છે એ પણ ખરેખર તો શું છે, આકુળતામય છે. પણ પોતાના સ્વભાવનું લક્ષ્ય થઈ અને જે શુદ્ધ ભાવે પરિણમન થાય એ આનંદમય છે. એટલે સૌથી છેલ્લા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે જ્ઞાનીને જ્ઞાનરૂપ રહેવું તે પરભાવોથી વિરાગતા એ બંને સાથે અવશ્ય હોય જ છે. જ્ઞાનરૂપ રહેવું એનો અર્થ જ એ થયો કે પરભાવોથી જુદા રહેવું. એટલે કે જ્ઞાનરૂપ રહેવું અને પરભાવોથી વિરાગતા એ બંને સાથે અવશ્ય હોય જ છે. આ તો ધીરાના કામ, અજબ ગજબના ભાઈ. નિજ તત્વ આત્મતત્વ સદા જ્ઞાનમય અને સુખમય સ્વભાવરૂપ છે, તેને જાણતો અનુભવતો જ્ઞાની રાગના અભાવ વડે વિતરાગતાને વિસ્તારે છે. આવો ધર્મ છે. રાગને એટલે વ્યવહારને કરે અને રાગને વિસ્તારે એવો એ ધર્મ નથી પ્રભુ. આગળ 85 માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે
કે જ્ઞાનમય રહેવું એટલે જ્ઞાન સ્વભાવી નિત્ય આનંદ સ્વરૂપ ભગવાન આત્મામાં રહેવું ટકવું, અને વિરાગતા એટલે રાગથી ખસવું, એમ બંને જ્ઞાનીને એક સાથે હોય જ છે. અને આ વાત પ્રગટ અનુભવ ગોચર છે. એ જ્ઞાન વૈરાગ્ય એ બંનેની વાત જે કરી તે અનુભવ ગોચર છે, એટલે કે એ જ્ઞાન વૈરાગ્ય જ સમ્યક દ્રષ્ટિનું ચિહ્ન છે. એને અનુભવમાં આવે છે, એ દ્વારા જ એ સમ્યક દ્રષ્ટિ ઓળખાય છે. પોતે પોતાને એવો અનુભવ થાય છે એટલે એને પણ પોતાને ખ્યાલ આવે છે કે પોતાને સમ્યક દર્શન છે, અને બીજાઓને પણ એ વાત દ્વારા ખ્યાલ આવે છે. વ્યવહારના રાગને કરવું એ સમ્યક દ્રષ્ટિનું ચિહ્ન અથવા લક્ષણ નથી, પણ અંતરદૃષ્ટિ વડે સ્વરૂપમાં સાવધાન રહેવું અને રાગથી ખસવું તે સમ્યક દ્રષ્ટિનું લક્ષણ છે. શુભભાવમાં રહેવું એ સમ્યક દ્રષ્ટિનું લક્ષણ હોય નહીં, પણ શુભભાવને છોડી અને સ્વરૂપ પ્રત્યે સાવધાની એ સમ્યક દ્રષ્ટિનું લક્ષણ છે. રાગથી ખસવું એ સમ્યક દ્રષ્ટિનું લક્ષણ છે. તો આ રીતે આપણે આ ગાથા 200 અહીંયા પૂરી કરીએ છીએ. હવે આજના સ્વાધ્યાય સંબંધી આપના પ્રતિભાવ અથવા પ્રશ્નો હોય તો પહેલા લઈએ. પ્રશ્ન અથવા પ્રતિભાવ ન હોય તો પછી ભક્તિ કરીએ. તો પછી કલ્પનાબેન આજે ભક્તિ મૂકશે. હા, ભક્તિ મૂકું છું. આજે સમયસાર ની અદભુત મહિમા પંડિત ભી કહેલાય પર નહીં સમય સાર કા
Oh, God.